કોરોના પોઝિટિવ દર્દીમાં કોરોનાનું નવું મ્યુટેશન ઓમિક્રોન છે તે નક્કી કરવા કોરોના પોઝિટિવ સેમ્પલનું પાંચ તબક્કામાં સિકવન્સિંગ બાદ ખબર પડે છે કે દોઢ વર્ષમાં કોરોના વાયરસના રીબોન્યુક્લિક એસિડના અત્યાર સુધીમાં અલગ અલગ મ્યુટેશન જોવા મળ્યા છે તેમાં ડેલ્ટા મ્યુટેશન સૌથી વધુ સ્પ્રેડ થવાની સાથે સંક્રમણનો ભોગ બનનારના મોત પરથી ઘાતક હોવાનું વિશ્વના આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ જણાવ્યું છે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર ચૈતન્ય જોશીએ જણાવ્યું કે કોરોના પોઝિટિવ સેમ્પલમાં વાયરસનું મ્યુટેશન ઓમિક્રોનનું છે કે નહીં તે માટે પાંચ તબક્કામાં સિકવન્સિંગ બાદ મ્યુટેશન કેવું છે તેની ખબર પડે છે કોરોનાના ટેસ્ટમાંથી સિકવન્સિંગ કરતા આઠ થી દસ દિવસ લાગે તેમાં વાયરસમાંથી આરએનએ તોડવામાં કલાક થાય છે છે દિવસ લાગે જામનગરમાં ઓમિક્રોન શંકાસ્પદ કેસ ઓમિક્રોન છે કે નહીં તે જાણવા ટેસ્ટિંગ કરવા સરકારે આદેશ કરતા જીબીઆરસી ના સાયન્ટિસ્ટ સહિતના કર્મચારીએ ત્રણ દિવસ ચોવીસ કલાક કામગીરી કરી બાદ કોરોના વાયરસમાં ઓમિક્રોનનું મ્યુટેશન હોવાનું બહાર આવ્યું હતું